नमस्ते बाल मित्रों, हूँ दक्षा मकवाणा वासुदेव विद्यालय ने यूट्यूब चैनल में आपनुं स्वागत करूँ छूं। बाल मित्रों, गया वीडियो में पण आपणे जोड़ता जोड़ा था ने आज आपणे शुं करवानुं छे तो के राउंड में दर्शावेल मूळाक्षर शोधी एनी उपर आपणे राउंड करवानुं छे। बराबर હવે આ રાઉન્ડ ની અંદર કયો મૂળાક્ષર લખેલો છે? બી। તો આપણે કયા મૂળાક્ષર ઉપર રાઉન્ડ કરશું? બી ઉપર। આમાં કયો મૂળાક્ષર લખેલો છે? સી। તો આપણે કયા મૂળાક્ષર ઉપર રાઉન્ડ કરશું? સી। આમાં કયો છે? જે। તો આપણે કયા મૂળાક્ષર ઉપર રાઉન્ડ કરશું? જે। આમાં જી। તો આમાં આપણે જી મૂળાક્ષર ઉપર રાઉન્ડ કરવાનું છે। બરાબર, પહેલા આવી રીતે લખી લેવાના, પછી મૂળાક્ષર શોધીને એની ઉપર રાઉન્ડ કરવાની। હવે આ ડી છે, તો આ ડી છે નથી, આ શું છે? કયો મૂળાક્ષર છે? બી। તો આપણે ડી ઉપર રાઉન્ડ કરવાનું નથી, આના જેવો જ આ મૂળાક્ષર છે એટલે આપણે ડી ઉપર રાઉન્ડ કરશું। હવે આના જેવો બીજો મૂળાક્ષર છે? આ છે નથી, આ છે ને, આ બે સરખા છે, તો આની ઉપર આપણે રાઉન્ડ કરશું। હવે અહીંથી લીધો આર નથી, બરાબર, આઈ નથી, આના જેવો આ છે એટલે આની ઉપર આપણે રાઉન્ડ કર્યું, પછી આ નથી એટલે એની ઉપર આપણે રાઉન્ડ કરતા નથી। હવે આ ડી જેવો આ ડી છે એટલે એની ઉપર આપણે રાઉન્ડ કર્યું છે, તો આ છે નથી, આ કયો મૂળાક્ષર છે? એ છે, તો આપણે એ ઉપર રાઉન્ડ કરવાનું નથી। પછી આના જેવો બીજો મૂળાક્ષર કયો છે? આ બે સરખા છે, હા, તો એની ઉપર આપણે રાઉન્ડ કરી લેવાનું। બરાબર, આ એક રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું। તો રાઉન્ડ માં આપેલો છે ડી, તો એવા કેટલા આપણે મૂળાક્ષર છે? 1, 2 અને 3। આ ડી કેટલા છે? 3। તો આપણે ત્રણેય મૂળાક્ષર સરખા છે એટલે આપણે મૂળાક્ષર ઉપર રાઉન્ડ કર્યું છે। હવે આમાં કયો મૂળાક્ષર દર્શાવ્યો છે? તો સી। તો આ રાઉન્ડ માં આપણે કયા મૂળાક્ષર ઉપર રાઉન્ડ કરવાનું છે? સી ઉપર। તો આ લોટ એથી જોઈએ તો આ છે સી નથી, આ નથી, આ છે, આ પણ નથી, આ બે સરખા છે, છે, તો આની ઉપર આપણે રાઉન્ડ કરવાનું। આ બે સરખા છે, સરસ છે, તો આની ઉપર આપણે રાઉન્ડ કરવાનું। આના જો આ છે નથી એટલે એની ઉપર રાઉન્ડ કરવાનું નહીં, આના જો આ છે છે તો આની ઉપર આપણે રાઉન્ડ કરવાનું। કેટલા થયા? 1, 2 અને 3। આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું। હવે આમાં કયો મૂળાક્ષર છે? જે। તો આ જે છે, હા, આ બે સરખા છે એટલે આની ઉપર આપણે રાઉન્ડ કરવાનું। બરાબર, આ આ એફ છે તો આ બે ઉપર રાઉન્ડ કરવાનું નથી। હવે આના જેવો આ છે, આ છે, તો આપણે ઉપર રાઉન્ડ કરવાનું, આના જેવો છે નથી તો નહીં કરવાનું, આ બે સરખા છે, હા, તો એની ઉપર કરવાનું। બરાબર, આ છે, આ સી છે, આ એફ છે, આના જેવું છે નહીં એટલે એની ઉપર આપણે રાઉન્ડ કરશું નહીં। હવે આ કયો મૂળાક્ષર છે? જી। તો આમાં આપણે કયા મૂળાક્ષર ઉપર રાઉન્ડ કરશું? જી ઉપર, તો આપણે અહીંથી લેશું, તો આ જી આના જેવું છે, હા છે, તો એની ઉપર આપણે રાઉન્ડ કરશું, પછી આના જેવું છે નથી તો આની ઉપર રાઉન્ડ કરવાનું નહીં। હવે તમને ખ્યાલ આવી ગયો છે કે જે રાઉન્ડમાં લખેલો મૂળાક્ષર છે એવા મૂળાક્ષર ઉપર જ આપણે રાઉન્ડ કરવાનું છે, બીજા મૂળાક્ષર ઉપર રાઉન્ડ કરવાનું નથી। ચાલો આના જેવો નથી, હવે આ છે નથી, આ છે, તો કે હા, આ બે સરખા છે તો આની ઉપર આપણે રાઉન્ડ કરશું। બરાબર, આ સી છે, આ જી છે, તો આ બે સરખા નથી એટલે એની ઉપર આપણે રાઉન્ડ નહીં કરીએ, આ પણ નથી, હવે આ છે જી, તો કે આ છે, તો આની ઉપર આપણે રાઉન્ડ કરશું। આમાં જે દર્શાવેલો મૂળાક્ષર છે એની ઉપર આપણે બધા ઉપર રાઉન્ડ કર્યું છે, જો આમાં જી છે તો 1, 2 અને 3 જી ઉપર કર્યું છે, આમાં જે છે તો આમાં આપણે જે ઉપર કર્યું છે, બરાબર, આમાં સી છે તો આમાં આપણે સી ઉપર કર્યું છે, આમાં બી છે તો આમાં આપણે બી ઉપર કર્યું છે। હવે ધારો કે આમાં જી ની જગ્યાએ એસ લખેલો હોય તો આપણે એચ ઉપર રાઉન્ડ કરવાનું, આમાં બી લખેલો હોય તો આપણે બી ઉપર કરવાનું, એવી રીતે આમાં રાઉન્ડ કરવાનું છે। બરાબર, આ નોટમાં બે વખત લખવાનું છે।
બે વાર લખવા અને આવી રીતે ડાઉન કરવા બરાબર સરસ થેન્ક યુ